હેલો જાગૃતતા તમારું સ્વાગત છે મારું ચિંતન અખાણી હવે ઘણા બધા લોકો જે લોકોની રાહ જોઈ રહ્યા હતા એ આવી ગયું છે આજે જીટીયુ નું સર્ક્યુલર આવ્યું છે કોલેજ ટ્રાન્સફર ઇન્સ્ટિટ્યુટ ટ્રાન્સફર એટલે કે તમારે જીટીયુ થી બીજી કોઈ યુનિવર્સિટીમાં ટ્રાન્સફર લેવું હોય કે બીજી કોઈ યુનિવર્સિટીમાંથી માં ટ્રાન્સફર લેવું હોય કે પછી જીટીયુ ની અંદર અંદર બે કોલેજમાં તમારે ટ્રાન્સફર લેવું હોય તો એના માટેનો આત્મા સર્ક્યુલર છે તેમાં આપણે આખું ડિટેલમાં જઈશું કે કોણ લોકોમાં ટ્રાન્સફર લઈ શકશે કયા સેમેસ્ટર લોકો લઈ શકશે કઈ એલિજિબિલિટી શું છે કેવી રીતે કરવાનું છે લિંક અને બધી જ વાતો આપણે આજે કરશું આ આને વિડીયોની અંદર બરોબર જો તમે ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો તો જે પણ આવી બધી તમારે કરિયર રિલેટેડ જેટલી પણ તમારે નોટિફિકેશન આવે એના બધા જ એટ ટુ જે ગાઈડન્સ તમને આ ચેનલ રહેશે તો આના માટે હવે મારે તમને લઈ જવા પડશે મારા લેપટોપની સ્ક્રીન પર અને ત્યાં બધું તમને ડિટેલમાં બતાવી દઉં ચાલો તો ફટાફટ મારા લેપટોપની સ્ક્રીન પર જઈએ તો જો આ GTU નું સર્ક્યુલર આવી ગયો છે ઘણા બધા લોકો આની રાહ જોઈને બેઠા હતા તો આપણે એના વિશે આજે આપણે પૂરી પૂરી ડિટેલમાં વાત કરી લઈશું અને પૂરે પૂરું તમે સમજી લેજો એટલે તમને કોઈ જ ડાઉટ ના રહે બરોબર જો પ્રોસેસ ઓફ એપ્લિકેશન શું છે ધ સ્ટુડન્ટ્સ એલિજિબલ એઝ પર GTU ગાઈડલાઈન્સ ફોર ટ્રાન્સફર આર ઇન્સ્ટ્રક્ટેડ ટુ ફિલ ધ એપ્લિકેશન ફોર્મ ઓનલાઈન એટ ધ બિલો મેન્શન લિંક હવે આ एलिजिबल કોણ છે એ આપણે પછી વાત કરીએ પહેલા તમે આ આજ સર્ક્યુલર છે તમે એકવાર ધ્યાનથી સમજી લો આ લિંક જે છે આ લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઉં છું એટલે તમને ક્યાં બીજે જવાની જરૂર પડશે નહીં હવે આ જે તમારે એપ્લાય કરવાનું છે એ એપ્લાય કરવાની લાસ્ટ ડેડ છે એકત્રીસ જુલાઈ એટલે આજેથી સોળ જુલાઈ એકત્રીસ જુલાઈ પહેલા તમારે આમાં એપ્લાય કરી દેવાનું છે હવે લખ્યું છે કે વન્સ ધ સ્ટુડન્ટ એપ્લાયસ થ્રુ પોર્ટલ ધ પોર્ટલ ઓર રિસીવિંગ પેરેન્ટ પેરેન્ટ એટલે શું એટલે કે તમે જે કોલેજમાં અત્યારે ભણી રહ્યા છો અને રિસિવિંગ એટલે શું તમારે જે કોલેજમાં જવું છે ઇન્સ્ટિટ્યુટ વિલ ગેટ નોટિફિકેશન થ્રુ ઇમેલ ઇન ઇન્સ્ટિટ્યુટ પોર્ટલ એટલે તમે એકવાર ઓનલાઈન એપ્લાય કરશો ને એટલે તમે જે કોલેજમાં છો એ કોલેજ ને અને તમારે જે કોલેજમાં જવા માંગો છો એ બંને કોલેજને જીટીયુ તરફથી એક નોટિફિકેશન જશે પછી એવું લખ્યું છે કે ધ પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હેઝ ટુ અપલોડ ધ એનઓસી એ જો નોટિફિકેશન જશે એટલે તમે જે કોલેજમાં ભણી રહ્યા છો એ કોલેજ એક એનઓસી અપલોડ કરશે અને તમારે જે કોલેજમાં જવાનું છે એ કોલેજ પણ એક એનઓસી અપલોડ કરશે બરોબર અને એક એફિડેવિડ જે છે એ અપલોડ કરશે એ પ્રિસ્ક્રાઇબ ઇન ધ ગાઈડલાઇન્સ બિફોર ધ લાસ્ટ ડે હવે આ જે એનઓસી ની જે છે વાત છે એનઓસી જે રિસીવિંગ એટલે કે તમારી પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે તમે જે કોલેજમાં ભણો છો એ અને એનઓસી તમારે જે કોલેજમાં જવાનું છે એ અને એફિડેવિટ આ બધી વસ્તુનું તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આ બધી બધી વસ્તુ જે છે એ તમારી કોલેજે ટેન્શન લેવાનું છે આમાં તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બરોબર પછી વાત કરીએ કે ધ સ્ટુડન્ટ મસ્ટ ટેક ધ પ્રિન્ટ આઉટ ઓફ શું કે જે ફિલ્ડ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ એટલે કે તમે જે એપ્લિકેશન ફોર્મ ભરશો એનું તમારે પ્રિન્ટ આઉટ લઈ લેવાનું છે અને એની સાથે તમે આ જે એનઓસી જે છે કયા એનઓસી તમારી જે કોલેજ જે છે એ કોલેજ નું એનઓસી તમે જે કોલેજમાં જવા માંગો છો એ કોલેજ નું એનઓસી અને કયા એફિડેવિટ બરોબર આ બધી વસ્તુ જે છે તમારે એની સાથે એટેચ કરવાની છે એટલે તમે જે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરશો એ ફોર્મ ભર્યા પછી આ ત્રણ વસ્તુ એની પ્રિન્ટ આઉટ લઈ અને પ્રિન્ટ આઉટ લઈ અને જોડે આ ત્રણ વસ્તુ તમારે જોડે આની પણ એક પ્રિન્ટ આઉટ લેવાની છે ત્રણે ત્રણ એનો બંને એનઓસી ની અને એફિડેવિટ ની એટલે બે ત્રણ વસ્તુ અને તમારું ફોર્મ આ ચાર વસ્તુનો એક હાર્ડ કોપી લઈ અને જીટીયુ ઓફિસમાં તમારે જમા કરાવવાનું છે ચાંદખેડ ઓફિસ બિફોર સાત ઓગસ્ટ સાત ઓગસ્ટ ની પહેલા તમારે હાર્ડ કોપી ત્યાં જમા કરાવવા જવાની રહેશે બરોબર હવે તમારું સ્ટેટસ જે છે કે રીતે ખબર પડશે તો ધ સ્ટુડન્ટ્સ કેન વ્યુ ધ સ્ટેટસ ઓફ ધ એપ્લિકેશન ઇન ઓનલાઈન પોર્ટલ તમારો જે ઓનલાઈન પોર્ટલ છે એમાં તમને સ્ટેટસ ખબર પડી ધ પેરેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યુટ ઇન કેન વ્યુ એન્ડ ડાઉનલોડ એનઓસી એન્ડ એફિડેવિટ ફ્રોમ ધ પોર્ટલ એટલે તમે જેવું એપ્લાય કરશો પછી તમે એપ્લાય કરી દીધું પછી બધી જે જવાબદારી આવશે બધી જે રિસ્પોન્સિબિલિટી આવશે એ બંને કોલેજની આવશે કઈ બે કોલેજની તમે જે કોલેજમાં ભણી રહ્યા છો એ કોલેજની અને તમારે જે કોલેજમાં જવું છે એ કોલેજની એ જયારે બંને એનઓસી બંને કોલેજ એનઓસી અપલોડ કરશે અને એફિડેવિટ અપલોડ કરશે પછી તમે ને એનઓસી ડાઉનલોડ કરી શકશો અને એ એફિડેવિટને તમે ડાઉનલોડ કરી અને પછી આપણે ચાંદખેડ ઓફિસમાં તમારે જમા કરાવવા જવાનું છે અહીંયા લખ્યું છે કે ધ પેરેન્ટ એન્ડ રિસિવ ઇન્સ્ટિટ્યુટ રિક્વાયર ટુ સેન્ડ એફિડેવિટ એલોંગ વિથ લેટર ટુ જીટી એટલે આ છઠ્ઠો પોઈન્ટ જે છે તમારા કામનો નથી તમારી કોલેજના કામનો છે બરોબર ધ એપ્લિકેશન નોટ સબમિટેડ થ્રુ ઓનલાઈન સિસ્ટમ ઓર ઇનકમ્પ્લીટ એપ્લિકેશન ઓર એપ્લિકેટ રિસીવ આફ્ટર ધ લાસ્ટ ડેટ વિલ નોટ બી કન્સિડર બરોબર એટલે ઇનકમ્પ્લીટ જે હોય એ એપ્લિકેશન આ લોકો કન્સિડર નહીં કરે અને ફક્ત અને ફક્ત ઓનલાઈન એપ્લિકેશન જ છે બરોબર આ આજનો જીટીયુનો સર્ક્યુલર છે હવે ગાઈડલાઇન આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે કોણ કોણ એલિજિબલ છે એ પણ તમને કહી દઉં જો આ એલિજિબલ માટેનો સર્ક્યુલર છે આની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું તો જો આમાં તમને કહી દઈએ ગાઈડલાઇન્સ ટ્રાન્સફર ફ્રોમ એની અદર યુનિવર્સિટી ટુ જીટીયુ એની અદર યુનિવર્સિટી ટુ જીટીયુ બરોબર ફ્રોમ જીટીયુ ટુ એની અદર યુનિવર્સિટી કા તો જીટીયુ ટુ જીટીયુ પણ થશે બરોબર છે એની અધર એનરોની જીટીયુ એફિલિટેડ સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સીકિંગ ટુ ટ્રાન્સફર ટુ એની અદર યુનિવર્સિટી વિલ હેવ ટુ ફોલો ધ પ્રોસેસ સ્ટેટેડ એટ આ જે છે લિંક એન્ડ સબમિટ ધ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ્સ બરોબર છે એટલે આ જે આપણે સર્ક્યુલર જમા કરાવવો પડશે ગાઈડલાઇન્સ ફોર ટ્રાન્સફર ફ્રોમ એની અર યુનિવર્સિટી ફોર ટ્રાન્સફર ફો અદર યુનિવર્સિટી જીટીયુ એફિલેટેડ સેલ્ફ ફાઈનાન્સ ઓનલી અને આ બીજી વસ્તુ છે ખાલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે છે ગવર્મેન્ટ કોલેજ માટે નથી ફોર અને અંડર અને ડિપ્લોમા કોર્સ માટે કાના માટે છે બેચલર ઓફ એન્જિનિયરિંગમાં સેમેસ્ટર ત્રણ અને સેમેસ્ટર ફાઈવમાં એટલે જે લોકો તો સેમેસ્ટર માં છે અને હવે સેમેસ્ટર માં જવાના છે એ લોકો અને સેમેસ્ટર માં બરોબર છે એ લોકો માટે ડિપ્લોમા વાળા હોય માટે ફાર્મસી વાળા માટે સેમેસ્ટર થ્રી અને ફાઈવ ડિપ્લોમા ફાર્મસી માટે સેકન્ડ થર્ડ ઇયર ઇન્ટીગ્રેટેડ એમસીયુ માટે થર્ડ એન્ડ ફિફ્થ સેમેસ્ટર અને ઇન્ટીગ્રેટેડ એમબીએ માટે થર્ડ આ બધા લોકો જે છે એ આ ઇન્સ્ટિટ્યુટ ટ્રાન્સફર માટે તમે લોકો એપ્લાય કરી શકો છો બરોબર પછી દુડન્ટ નીડ ટુ એન્સ્યોર ડેટ ધ નોમેન્ડ કલ્ચર ઓફ ધ કોર્સ એટ પેરેન્ટ યુનિવર્સિટી એન્ડ ઇઝ સેમ બરોબર એટલે કે તમે જે જગ્યાએ જે જગ્યાએ તમે ટ્રાન્સફર કરી રહ્યા છો ત્યાંનો સિલેબસ તમારો સિલેબસ સેમ હોય તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે બરોબર પછી ધ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ ફ્રોમ ટ્રાન્સફર ફ્રોમ અધર યુનિવર્સિટી જીટીયુ એફિલેટેડ વિલ નોટ બી અલાઉડ પોસ્ટ ગ્રેજ્યુએટ માટે નથી ધ સ્ટુડન્ટ કેન એપ્લાય ફોર ટ્રાન્સફર ફ્રોમ એની અધર યુનિવર્સિટી જીટીયુ વેન ધ ઓનલાઈન પોર્ટલ ઇઝ ઓપન ફોર એક્સેપ્ટિંગ એપ્લિકેશન ફોર યુનિવર્સિટી ટ્રાન્સફર ઓનલાઈન પોર્ટલ વિલ બી ઓપન ફ્રોમ પંદર સાત થી એકત્રીસ સાત બરોબર અને લાસ્ટ ડેટ આપણે ખબર જ છે અહીંયા આગળ પછી અહિયાં આગળ બીજો આપણે વાત કરીએ અગત્યની આમાં કોઈ બીજો કોઈ ખાસ ધ ટ્રાન્સફર ફ્રોમ એની અધર યુનિવર્સિટી જીટીયુ વિલ બી અનાઉન્સ બાય મીન્સ ઓફ સર્ક્યુલર ઓન જીટીયુ વેબસાઈટ બરાબર એટલે બીજી કોઈ યુનિવર્સિટીમાંથી માં ટ્રાન્સફર લેવું હોય તો જીટીયુ ને સર્ક્યુલર આવશે વેબસાઈટ પર અને એમાં એનાઉન્સમેન્ટ થશે બરાબર અને રિક્વેસ્ટ ફોર ચેન્જ બ્રાન્ચિસ ડિસિપ્લિન અધર એપ્લિકેશન ઇઝ સ્ટડીંગ એટ પ્રેશર વિલ નોટ બી કન્સિડર જો રિક્વેસ્ટ ફોર ચેન્જ ઓફ બ્રાન્ચિસ ડિસિપ્લિન એટલે બ્રાન્ચ તમારી ચેન્જ નહીં થઈ શકે તમે ફક્ત અને ફક્ત કોલેજ ચેન્જ કરી શકશો બરાબર અને બસ બીજું બાકી બધું જે વાત છે એ તમારી અહીંયા આગળ કઈ જોઈ લઈએ આપણે ઇનકેસ વેર ઇક્લન્સ ઇઝ નોટ મેચ ટુ પાસ ઇન સેમેસ્ટર બાય મેચન્ટ એટલે જો તમે યુનિવર્સિટી ટ્રાન્સફર કરતા તો એમાં સબ્જેક્ટ સેમ ના હોય તો તમારે સબ્જેક્ટ ક્લિયર કરવાના છે બરોબર એટલે આ બધું તમે ધ્યાનથી વાંચી લેજો પણ જે મેન મેન વસ્તુ હતી મેં તમને કહી દીધી કે કોણ કોણ લોકો એપ્લાય કરી શકે છે પહેલી વસ્તુ એ કે એની અધર યુનિવર્સિટી તો જીટીયુમાં થઈ શકે છે જીટીયુ થી એની અધર યુનિવર્સિટીમાં થઈ શકે છે જીટીયુમાં અંદર અંદર થઈ શકે છે બરોબર છે આ બધા લોકો ટ્રાન્સફર કરી શકે છે બટ સેલ ફાઇનાન્સ કોલેજ જ કરી શકશે એના સિવાય નહીં કરી શકે હવે એમાં તમારે એપ્લાય કેવી રીતે કરવાનું તેના માટેની આ લિન્ક છે જે અત્યારે ઓપન છે બરોબર તો આ જે છે લિન્ક ઓપન છે તમે જોશો આ ની અંદર તો આ ક્લિક યર ફોર ગાઈડલાઇન જે મેં ગાઈડલાઈન જે કીધી એ ગાઈડલાઈન જે આપણા આમાં હતી એની જ ગાઈડલાઈન છે જે મને કીધી એ તમે આ લિન્ક પર ક્લિક કરશો તો તમને જ ગાઈડલાઈન મળશે બરોબર છે હવે તમે જોશો તો આ લિંક પણ જે છે એ પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને હું આપી દઉં છું એટલે તમને કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ ભાગવું દોડવું પડે નહીં બધું તમને અહીંયા બેઠા બેઠા મળી જાય હવે તમારે અહીંયા શું કરવાનું છે સ્ટાર્ટિંગમાં તો સિલેક્ટ ટ્રાન્સફર ટાઈપ એટલે જો તમારે ઇન્સ્ટિટ્યુટ ટ્રાન્સફર કરવું છે કે યુનિવર્સિટી ટ્રાન્સફર કરવી છે ફોર એક્ઝામ્પલ તમારે કોલેજ ટ્રાન્સફર કરવી છે તો આની પર ક્લિક કરવાનું તમારે યુનિવર્સિટી એટલે કે જીટીયુ થી એની અંદર જવું છે કે એની અંદરથી જીટીયુ જવું છે તો તમારે આ ટ્રાન્સફર કરવાનું છે બરોબર ધારો કે આપણે ક્લિક કરીએ ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર પર અને પછી આપણે સબમિટ બટન પર ક્લિક કરીએ જેવું આપણે સબમિટ પેટર પર ક્લિક કરશો મૂકવાનો છે સ્ટુડન્ટ ને ઈમેલ આઈડી બરોબર એ તમારે કોર્સ તમારા કોર્સનો જે કોડ જે છે એ કોડ તમારે મૂકવાનું છે બરોબર કોર્સ કોર્સ શું છે બ્રાન્ચ નેમ તમારે લખવાની છે નેમ ઓફ કરન્ટ અત્યારે જે કોલેજમાં ભણી રહ્યા છો એ કોલેજમાં કરવાનું છે નેમ અને એનોન્ટ જો આ જે છે એનઓસી એ તમારી કોલેજ અપલોડ કરશે તમારે આમાં કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં સેમેસ્ટર ટુ ટ્રાન્સફરિંગ એટલે તમે કયા સેમેસ્ટરમાં ટ્રાન્સફર માંગો છો એટલે લોકો સેકન્ડ સેમેસ્ટર હોય લોકો લખવાનું છે બરોબર છે અને જે લોકો અહીંયા ફોર્થ સેમેસ્ટરમાં હોય લોકો ફિફ્થ સેમેસ્ટર લખવાનું છે જે હવે નેક્સ્ટ સેમેસ્ટર જે નવું સેમેસ્ટર આવવાનું છે એ સેમેસ્ટર તમારે આગળ લખવાનું છે ને ટ્રાન્સફરિંગ એટલે તમારે કઈ કોલેજમાં ટ્રાન્સફર લેવું છો બરોબર અહીંયા આગળ તમારે જે તમારે ટ્રાન્સફર લેવું હોય તમે અહીંયા આગળ લઈ શકો છો રિસિવિંગ બ્રાન્ચ નેમ એટલે કે કઈ બ્રાન્ચ તો બ્રાન્ચ તો તમારી એની જ રહેવાની છે બ્રાન્ચ તમારી બદલાવવાની નથી બરોબર છે એટલે ખાસ તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને એનઓસી ફ્રોમ રિસિવિંગ કોલેજ એટલે આ એન ફ્રોમ રિસીવિંગ કોલેજ છે અને પછી સબમિટ બટન પર તમારે ક્લિક કરી દેવાનું છે બરોબર તો અને ફોર સ્ટેટસ ઓફ ટ્રાન્સફર એપ્લિકેશન પ્લીઝ વિઝિટ બરોબર અહીંયા આગળ આની પર તમે વિઝિટ કરશો તો તમારું સ્ટેટસ શું છે તમને આગળ ક્લિયર થઈ જશે અને બીજી તમને કોઈ ક્વેરી હોય તમે આની ઉપર મેલ આઈડી કરી શકો છો તો તમારા જે પણ કોઈ ડાઉટ હોય તો તમે આગળ ડાઉટ કરી શકો છો એટલે જો તમે આવું જેવું સબમિટ કરશો જેવું તમે આ સબમિટ કરશો એટલે પછી તમારી કોલેજને ને એટલે તમે જે કોલેજમાં ભણી રહ્યા છો એ કોલેજ અને તમારે જે કોલેજમાં જવું છે એ કોલેજ એ બંને નોટિફિકેશન જશે એટલે તમારી કોલેજ અહીંયા આગળ એનઓસી અપલોડ કરશે અને તમારે જે કોલેજમાં જવું છે એ કોલેજ અહીંયા આગળ એનઓસી અપલોડ કરશે એ બંને એનઓસી અપલોડ કરી નાખે એફિડેવિટ થઈ જાય એ પછી તમારે આ બંને એનઓસી અને પેલું એફિડેવિટ એ ત્રણ વસ્તુ અને આ જે એપ્લિકેશન જે છે એ આ એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ આ વસ્તુ લઈને તમારે આ જે ઓફિસ જે છે આ ઓફિસમાં જઈને તમારે જમા પણ કરાવવાનું છે જેની લાસ્ટ ડેટ સાત ઓગસ્ટ છે બરોબર છે તો આઈ ક્લિયર થઈ હશે કે આ આપણું જે કોલેજ ટ્રાન્સફર છે કેવી રીતે કરાય કરાયો યુનિવર્સિટી ટ્રાન્સફર કેવી રીતે કરાય આપણે યુનિવર્સિટી ટ્રાન્સફર ચેક કરીએ પર ક્લિક કરીએ અને સબમિટ કરીએ યુનિવર્સિટી ટ્રાન્સફર બરોબર ઈફ રજીસ્ટર રજિસ્ટર એપ્લિકેશન નંબર રજીસ્ટર ના કર્યું હોય તો જો તમારું ન્યૂ હોય તો પેલા તમારે કરવું પડશે અહીંયા આગળ રજીસ્ટ્રેશન રાઈટ તમારું નામ ઈમેલ આઈડી ઠીક છે મોબાઈલ નંબર કોર્સ બ્રાન્ચ નેમ

પછી એનઓસી ઓફ્ટેમ ફ્રોમ પેરેન્ટ યુનિવર્સિટી તમારી જે યુનિવર્સિટી જીટીયુ માંથી બીજા કોઈમાં જવું તો જીટીયુ એનઓસી જોઈશે કા તો બીજી કોઈ યુનિવર્સિટીમાંથી માં આવું તો એનું એનો જોઈશે બરોબર નેમ ઓફ ઇન્સ્ટિટ્યુટ વેર ટ્રાન્સફર ઇઝ રિક્વાયર્ડ બરોબર ને એનઓસી એફિડેવિટ અને આ પાછું બસ ડન કરી તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે અને પ્રિન્ટ બટન લઈ લેવાનું છે રાઈટ તો આવી રીતે તમે લોકો આ જે જીટીયુ ટ્રાન્સફર કોલેજ ટ્રાન્સફર જે તમે અહીં આગળ કરી શકો છો પણ ઓનલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઠીક છે તો આઈ થિંક સો કે તમને બધા ડાઉટ સોલ્વ થઈ ગયા હશે થેન્ક યુ સો મચ Bye-bye.